એકવાર તમે મારી સાથે એક ક્ષણ માટે પણ બેસો, પછી તમારા જીવનમાં એકાંત જેવી કોઈ વસ્તુ નથી. તો જે ક્ષણે તમે મારી સાથે બેઠા, ખાસ કરીને મારા દ્વારા દીક્ષિત થયા હોય, પછી તે ચાલુ છે કે નહીં જેવી કોઈ વસ્તુ નથી. તે દરેક સમયે ચાલુ છે. તે બસ એટલું જ છે કે તમે તમારી યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે કૃપાની અપેક્ષા રાખી રહ્યા છો. આ તમારી મામૂલી યોજનાને પરિપૂર્ણ કરવા વિશે નથી, કારણ કે તમારી યોજના તો દરરોજ બદલાતી રહે છે. જીવનના જુદા તબક્કાઓમાં ઘણી વખત તમે વિચાર્યું કે તે આજ છે અને બીજી ક્ષણે તમે તમારો નિર્ણય બદલી નાખ્યો. તો કૃપા, ગુરુની કૃપા તમારી યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે નથી રચાયેલી. ગુરુની કૃપા જીવનની યોજનાને પરિપૂર્ણ કરવા માટે રચાયેલી છે. તમે એક જીવનના ભાગ તરીકે જે છો તેની યોજનાને પરિપૂર્ણ કરવા માટે, જીવનને તેની પરિપૂર્ણતા સુધી પહોંચાડવા માટે, તમારી તાત્કાલિક યોજનાને પરિપૂર્ણ કરવા માટે નહીં. તમારે વેકેશન પર જવું છે, સદગુરુ તમે મને મદદ કેમ નથી કરી રહ્યા? આ કઈ તેના વિશે નથી. તો દર બીજા દિવસે પૂછા ના કરો, શું તે મારી સાથે છે, શું તે મારી સાથે નથી. જો હું ટેકાને ટકાવી ના શકતો હોત અને તેને સાકાર કરી ના શકતો હોત, તો હું તમારી સાથે મારું જીવન બરબાદ ના કરતો હોત.